સુરતમાં હત્યાના બનાવોમાં વધારો થઈ રહ્યો છે ત્યારે બાટલી બોય સીએનજી પંપ પાસે ચાની લારી પાસે યુવકનો હત્યા થયેલો મૃતદેહ મળી આવ્યો હતો. મૂળ ઉત્તર પ્રદેશના યુવકની હત્યાને લઈને ચકચાર મચી ગઈ હતી. સમગ્ર હત્યા અંગેની જાણ પરિવારજનોને થતાં તેઓ શોકમાં ગરક થઈ ગયા હતા. બીજી તરફ પોલીસે હત્યાને લઈને વધુ તપાસ હાથ ધરી છે. યુવકની સરા જાહેર હત્યા થઈ હતી. દિનેશ કુમાર નામના યુવકની હત્યા થઈ હતી. યુવક ઉત્તરપ્રદેશથી રોજગારી માટે આવ્યો હતો. યુવક રાત્રે કામ પર જવા માટે નીકળ્યો હતો. બાદમાં વહેલી સવારે બાટલી બોય સીએનજી પંપ પાસે ચાની લારી પરથી મૃતદેહ મળી આવ્યો હતો. અજાણ્યા ઈસમે પથ્થરના ઘા ચીકી હત્યા કરી હોય તે રીતે માથું ફાટી ગયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. પાડેસરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. મૃતકના સંબંધી અમિત કુમારે કહ્યું કે અમને ચાવાળાએ જાણ કરી હતી. ચાની લારી જ્યારે ખુલી ત્યારે તને મૃતદેહ દેખાયો હતો, જેથી અમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. મૃતક દિનેશના પરિવારમાં માતા પિતા અને તેની પત્ની સહિત બે સંતાનો છે. અમિતના મૃત્યુને લઈને પરિવારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે ત્યારે માત્ર ન્યાયની માંગ તેના પરિવારજનો દ્વારા કરવામાં આવી છે. દિનેશ નામ હૈ, સુરા આવાસ મેં રહેતા થા, સિલ્ક સિટી મેં બાજુ મેં સિલ્ક સિટી સુરા આવાસ બોલતે વહીં પર કામ કરતે થે. હમકો ગાંવ વાલે ને બતાયા, પથ્થર ચાલતા હૈ કે ચાય કી લારી વાલા સુબહ આયા હોગા 3:30 4 બજે જીતને બજે આયા હો, તો ઉસને દેખા ક્યોંકિ એસી જગહ મેં પડા હુઆ થા બેઠને કે જગહ સે નીચે, તો ઉસને બતાયા. ફિર આપને ક્યા ક્યા તો હમકો ફોન ક્યા, તો ફિર હમ ગયે દેખને કે લિયે. જબ તક વહાં પે પુલિસ પહોંચ ગઈ થી. અપને પરિવાર મેં કિતને લોગ હૈ? પરિવાર મેં ઉનકે માં બાપ હૈ, ભાઈ હૈ, અપાયા તો ઉસકે બચ્ચે હૈ, દો બચ્ચે હૈ, બીવી હૈ, ગામ હૈ. બ્યુરો રિપોર્ટ, એલકે સ્ટાર ન્યૂઝ, સુરત.